પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલા સામખ્યે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળ ચાલતો મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો. જામખંભાળિયા ખાતે સ્ત્રી હિંસા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા સ્તરનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ 4 તાલુકાના 225 ગામોની 6000થી વધુ ગ્રામ્ય બહેનો સાથે શિક્ષણ દ્વારા સશક્તિકરણની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં મહિલાઓ માટે શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, આર્થિક વિકાસ, પંચાયત, કાયદો અને લિંગભેદ જેવા અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 તાલુકાના 102 બહેનોએ સ્ત્રી હિંસા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા સ્તરે આ કાર્યક્રમના આયોજનમાં મહિલા અને હિંસાના મુદ્દે પ્રકાશ પાડવામાં આવેલ હિંસા એટલે શું, હિંસાના પ્રકારો વિશે સહિતનું માર્ગદર્શન જિલ્લા સંકલન અધિકારી હર્ષાબેન ભટ્ટ, જિલ્લા રિસર્ચ પર્સન રીટાબેન પટેલ અને આરોગ્ય વિભાગના શારદાબેન કછટીયા દ્વારા આ તમામ મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજરોજ મહિલા સામખ્ય દેવભૂમિ દ્વારા પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જિલ્લા સ્તરનો. મહિલા સામખ્ય કાર્યક્રમ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અંતર્ગત મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ છે, જે અતિ છેવાડાની બહેનો સાથે અમે સંગઠિત કરી અને તેઓના પ્રશ્ન ઉપર અમે કામ કરીએ છીએ. આજરોજ સ્ત્રી હિંસા વિરોધી દિવસના ઉજવણીના ભાગરૂપે પ્રોગ્રામ રાખેલો છે, જેમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારો અને હિંસા ઓછી થાય તેવા પ્રયત્નો માટેની સમજ ઊભી કરી અને બહેનોને મદદરૂપ થાય તેના માટે આજનો આ કાર્યક્રમ છે, જેમાં ખાસ કરીને મહિલાઓના કાયદાઓ વિશેની સમજ ઊભી કરવામાં આવેલ છે. આ કાયદાઓ જેવા કે ઘરેલુ હિંસા, 125ની કલમ ભરણ પોષણ માટેની અને દહેજ અંગે જે 498ની કલમ છે તેની સમજ ઊભી કરી છે, અને સરકારના એવા ઘણા બધા વૈકલ્પિક માળખાઓ છે જેવા કે વન સ્ટોપ સખી સેન્ટર, 181 અને મહિલા પોલીસ સ્ટેશન, કે જે બહેનોને ક્યાં અને કઈ રીતે મદદરૂપ થાય છે તેની પણ માહિતી આપવામાં આવેલ છે. ઘણીવાર ગ્રામ્ય સ્તરે કોઈ પણ બેન ઉપર અત્યાચાર થાય તો એ બેન કેવી રીતના પોતાનો જીવ બચાવે અથવા તો તે મરવા માટે મજબૂર ન થાય પણ તે સક્ષમ રીતે જીવી શકે તેવું માર્ગદર્શન આપવામાં આવેલ છે. દર્શન મોદી, જીટીવી ન્યૂઝ, જામખંભાળિયા.